ॐ श्री स्वामिनारायणाय नमः। ॐ श्री स्वामिनारायणाय नमः। ॐ श्री स्वामिनारायणाय नमः। મંદિરમાં પ્રત્યક્ષ બિરાજમાન પિયુડા ઘનશ્યામ મહારાજ, દિવ્ય રૂપે સદા સાથે રહેલા એવા પ્રાણપ્યારા ગુરુજી, મહારાજના ગુરુજીના સંતોના ખૂબ વહાલા લાડીલા આપ સર્વે યુવાનોને જય શ્રી સ્વામિનારાયણ. વહાલા યુવાનો, આપણી આ સભા પૂજ્યપાદ ગુરુજીની આજ્ઞા પ્રેરણાથી આપણે શરૂ કરી છે. ખાસ કરીને યુવક ભક્તોને જીવનમાં સ્પર્શે, પ્રેરણા મળે એવી વાતોથી યુવાનોનું ઘડતર થાય એવા ઉદ્દેશથી આપણે આ સભા શરૂ કરી છે. પૂજ્ય નિષ્કામ સ્વામી ખૂબ સુંદર યુવા સભામાં વચનામૃત ગઢપુર પ્રથમનું 28મું એના આધારે એમણે રજૂઆત કરી. સત્સંગમાંથી જે પડવાનો થયો હોય એના લક્ષણ કેવા હોય, સત્સંગમાં જે ચડવાનો થયો હોય એના લક્ષણ કેવા હોય, આજે આપણે ગુણાત્યાનંદ સ્વામીની વાત પ્રકરણ નંબર 1, વાત નંબર 234. કયું પ્રકરણ? આપણો આ ક્લાસ છે, બધાએ લાઉડલી બોલવું પડશે. કયું પ્રકરણ અને વાત નંબર? એક જ લીટીની વાત છે. તમે ઉપર સંત નિવાસમાં જાઓ અને પહેલા જ દરવાજે પહેલું જ જે સૂત્ર લખ્યું છે, તમે કદાચ કેટલી વખત વાંચ્યું હશે, જાણ્યું હશે, સાંભળ્યું હશે, પણ ધ્યાનમાં નહીં લીધું હોય, એ તો મને વિશ્વાસ જ છે. કેમ કે આપણા યુવાનોને તો આપણે ઓળખીએ ને, એટલે આ યુવા સભા શરૂ કરી. હવે તમે થોડું થોડું ધ્યાનમાં પણ લો. વાત વાંચું છું. ઉપર જ્યારે સંત નિવાસમાં આવો ત્યારે સૂત્ર ક્યાં લખ્યું છે જોઈ લેજો, ફરીવાર તમારો ટેસ્ટ લેવાનો છે આપણે, બરાબર. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. અને સ્વામીએ વાત કરી જે વ્યવહાર છે તે દેહે કરીને કરવો અને મને કરીને જુદા પડવું, અને જો મન માહી ભળવા આવે તો જ્ઞાને કરીને ત્યાગ કરવો. આટલી જ નાની વાત છે. ગુણાત્યાનંદ સ્વામીની વાતોમાં એવો ચમત્કાર છે, જેમ ભગવાન વ્યાસ એમણે સૂત્રો લખ્યા, એક સૂત્રમાં એટલી બધી વાતો લખી દીધી, એટલી બધી વાતો લખી દીધી, એમ ગુણાત્યાનંદ સ્વામીની નાનકડી વાતોમાં એટલા મોટા મર્મ પડ્યા છે ને. સ્વામીની આ નાની વાત, એમાં ત્રણ વસ્તુ આપણે સમજી શકીએ. ત્રણ મુદ્દા એવા છે જે આપણને સ્પષ્ટ દેખાય. એક તો વ્યવહાર કેવી રીતે કરવો, બીજો મુદ્દો વ્યવહાર કેવી રીતે ન કરવો જોઈએ. થોડા ઊંડા જઈએ તો આની અંદરથી સાર રૂપે વ્યવહાર કેવી રીતે કરવો જોઈએ પહેલો મુદ્દો, બીજો મુદ્દો કેવી રીતે ન કરવો જોઈએ એ બીજો મુદ્દો, અને ત્રીજો મુદ્દો એ કરવાથી થતા લાભ અને નુકસાન જે આપણે સમજવા માટે રજૂ કરીશું. ગુણાત્યાનંદ સ્વામી એમ કહે છે કે વ્યવહાર દેહે કરીને કરવો, અને આમ પણ વ્યવહાર કે સંસાર એને ગમે એટલી મિથ્યા છે મિથ્યા છે વાતો કરીએ, પણ એ તો કરવો જ પડે. આપણે ગુણાત્યાનંદ સ્વામીને આજે શ્રવણ કરીએ છીએ, સ્વામીના થોડા શબ્દો પણ સાંભળીએ. સ્વામીએ વાતોમાં ઘણી જગ્યાએ વ્યવહારનો ઉલ્લેખ કર્યો છે. એમાં એક જગ્યાએ સ્વામીએ વ્યવહારનો ઉલ્લેખ કરતા કેવી સરસ મજાની વાત કરી, ધ્યાનથી સાંભળજો.
સ્વામી એમ કહે છે આ વ્યવહાર કેવો છે? તો આ વ્યવહાર છે તે તો તારતખાના જેવો છે, તે સુધર્યો તો પણ બગડેલો જ છે, તેમાં કાંઈ સાર નથી. તે ઉપર સુરતના ખાડાનું દ્રષ્ટાંત દીધું. તમને દેશી ભાષામાં કહું તો સ્વામી એમ કહે છે સુરતના ખાડા જેવો, પાયખાના જેવો. હજી જો ન સમજાતું તો અમેરિકાના શબ્દમાં તમને કહું, કોના જેવો? ટોયલેટ જેવો છે. આપણા જૂના સમયના ટોયલેટો કેવા હતા? ઓપન હતા, દુર્ગંધ આવતી હોય, ને હવે કેવા છે ટોયલેટ? સરસ મજાના અરીસા જડ્યા હોય, સુગંધ આવતી હોય, પણ કહેવાય શું એ? સ્વામી કેવો શબ્દ વાપરો, એ સુધર્યો તો પણ શું અને બગડ્યો તો પણ. સ્વામીએ દ્રષ્ટાંત આપ્યું છે વ્યવહારને પાયખાના જેવું. હવે મંદિર હોય તો પણ પાયખાનાની જરૂર પડે, અને કોઈ સંસારીનું ઘર હોય તો પણ જરૂર પડે. વ્યવહાર છોડીને ચાલવાનું નથી, પણ એટલી વાત ચોક્કસ છે કે વ્યવહાર કરવાની રીત જો આપણને ખબર નથી તો પણ ચાલશે નહીં. જગતના જીવો જેવી રીતે કરે છે વ્યવહાર એ જુદી વસ્તુ છે, પણ ભગવાનના ભક્ત, અરે ભગવાનના ભક્ત નહીં, ગુણાત્યાનંદ સ્વામીની અમુક વાતો અત્યારે મેનેજમેન્ટ પર્સનાલિટી ડેવલપમેન્ટ કોર્સની અંદર સારા સારા નેશનલ લેવલના સ્પીકર્સ પણ આ વાતોનો ઉલ્લેખ કરતા થયા છે. સ્વામીની આ વાત ખાલી એક સમાજ પૂરતી, એક વ્યક્તિ પૂરતી મર્યાદિત નથી. તો આપણે થોડું સમજીએ એને. વ્યવહાર એટલે શું? પહેલાં તો દેહ, દેહના સંબંધી કે દેહનો નિભાવ, એના માટે જે કંઈ આપણે પ્રવૃત્તિ કરીએ છીએ, પ્રવૃત્તિમાં તમારી પ્રવૃત્તિ અને અમારી પ્રવૃત્તિ બંને આવી ગઈ. ધ્યાનથી સાંભળજો, તમારી પ્રવૃત્તિ અને અમારી પ્રવૃત્તિ બંને પ્રકારની વસ્તુ આવી ગઈ એમાં. આ બધો વ્યવહાર છે. તમારો વ્યવહાર છે સંસારનો વ્યવહાર છે, અમારો વ્યવહાર છે સત્સંગનો વ્યવહાર છે. તમને સ્ટ્રેસ આવે તો કેનો સ્ટ્રેસ આવે? જોબમાં ઓવરટાઈમ કરવાનો સ્ટ્રેસ આવે. અને સંતો ઉપર સ્ટ્રેસ આવે તો કેનો સ્ટ્રેસ આવે? વધારે પડતી સત્સંગ સભાઓનો આવે. જો આ વાત ન સમજાણી હોય તો આ બહુ માર્મિક વાત છે સ્વામીની. કેટલી માર્મિક વાત! તમે વ્યવહાર એટલે સમજી ગયા શું વ્યવહાર છે. વ્યવહાર કેવો છે તો આપણા સંતોએ ઘણું બધું લખ્યું, એમાં એક ખાસ લખ્યું, વ્યવહાર તો ઊંટના બેસણા જેવો છે. આમ આપણે ત્યાં ઘણી બધી પ્રકારની સવારી કહેવાય, જેમાં ઘોડા ઉપરની સવારી, હાથી ઉપરની સવારી, પણ એમાં ડિફિકલ્ટમાં ડિફિકલ્ટ ઊંટ ઉપરની સવારી. કારણ કે ઊંટના બધા હાડકા છૂટા, એટલે તમે ઉપર બેસો તો તમારા પણ, બોલો થોડો, બધા છૂટા કરી નાખે. એટલું બધું હલતું હોય, આગળ હલવું પડે, પાછળ હલવું પડે, એની ઉપર જેને બેસતા આવડે એ જ બેસી શકે, બાકી જેવો તેવો માણસ જાય ને તો એના મણકે મણકા નોખા કરી નાખે. અને આ સંસારમાં પણ કેવું છે તમે જુઓ, જેને બેસતા આવડતું હોય એ જ બેસી શકે, બાકી મણકે મણકા છૂટા કરી નાખે છે કે નહીં? તમે કેટલા ઢીલા દેખાઓ છો, આ કોણ ઢીલા કરે તમને આટલા બધા? સંસારનો વ્યવહાર ખરેખર સમજવા જેવી વસ્તુ છે. આપણે હસવા માટેની વાત કરીએ જુદી વસ્તુ છે. અમે સંતો અમારું આટલું સારું જીવન કેમ સાચવી શકીએ છીએ? કારણ કે અમે સંતો અમારા ધર્મો રોજ વાંચીએ છીએ. અમારા ધર્મના ગ્રંથો, કેવી રીતે સાધુએ રહેવું, કેવી રીતે સાધુએ ન કરવું, શું કરવું, શું બોલવું, શું ન બોલવું, એ ગ્રંથો અમે સંતો દરરોજ વાંચીએ છીએ. ગ્રહસ્થ ભક્તોને પણ શ્રીજી મહારાજે શિક્ષાપત્રી વાંચવાની આજ્ઞા કરી. શા માટેને? દરરોજ અનુસંધાન રહે કે આપણે આવી રીતે રહેવું જોઈએ, આવી રીતે ન રહેવું જોઈએ, આ રીતે કરવું જોઈએ, આવી રીતે ન કરવું જોઈએ. એટલા માટે ખાલી વાંચવાની નથી, વાંચ્યા પછી જીવનમાં ઉતારવાની છે. હમણાં જ બહુ સરસ ઉપર બેઠા હતા, કેટલી સરસ વાત કરી, આમ ચોટી જાય એવી, કે શિક્ષાપત્રી માટે એટલું કહી શકાય કે આ શિક્ષાપત્રી જે પાળે છે એની પાસે કાળા કોટવાળા, ધોળા કોટવાળા અને ખાખી કોટવાળા આ ત્રણમાંથી એકેય કોટવાળો નજીક ન આવે. તાળીઓથી વધાવો, જોરદાર. કાળા કોટ એટલે કયો?
એને એની જરૂર જ ન પડે. સફેદ કોટ કોણ? શિક્ષાપત્રી પ્રમાણે જીવન જેનું હોય એને ડૉક્ટરની જરૂર ન પડે. અને ખાખી કોટ તો ઓળખો જ છો તમે. આ ત્રણમાંથી એકેય કોટવાળા એની નજીક ન આવે. મહારાજે એટલી અદ્ભુત આ બધી રચનાઓ કરી છે. વ્યવહાર કેમ કરવો? પૂજ્યપાદ ગુરુજીએ શિક્ષાપત્રી ભાષ્યમાં ગ્રહસ્થ ધર્મોમાં પૈસાની લેવડ દેવડ વિશેની જે નાની મોટી વાતો કરી હતી, તમે એકવાર તો સાંભળી, ફરીવાર સાંભળી કોઈએ? કેટલાય સાંભળી, ઊંચી આંગળી કરો, તાળીઓથી વધાવો. ચાલો, એક સહજાનંદી સિંહ નીકળ્યા. વાલા ભક્તો, આપણા જીવનને ગઈ વખતે એક નાનકડું આપણે છેલ્લે ગેમ જેવું કર્યું કે આપણા બ્રેઇનમાંથી એક મેસેજ જે નીકળે છે એ પ્રમાણે આપણું આખું જીવન ઓટોમેટિક એની પાછળ દોડે છે. આપણા આખા જીવનનો આધાર છે બ્રેઇન, અને બ્રેઇનનો આધાર છે શબ્દ. જાપાનીઝ ડૉક્ટરે એટલું મોટું રિસર્ચ કર્યું છે કે શબ્દ જેવો સાંભળે એવો માણસ થઈ જાય છે. સારા શબ્દો, કથા વાર્તાના શબ્દો આપણે અમુક આપણા જીવનમાં નક્કી કરી રોજ સાંભળવા, રોજ એને વિચાર કરવા, રોજ એની એ વાતનો અંશ આપણા મનમાં લાવવો જોઈએ, તો જ આપણે જીવનમાં કોઈક સારું કામ કરી શકીએ. આ વાત બહુ સમજવા જેવી છે સ્વામીની. સ્વામી એમ કહે છે કે વ્યવહાર તો કરવો જોઈએ, એના વગર ચાલવાનું નથી, એ તો કરવો પડે એવો જ છે. કોઈ ના પાડે, કોઈ મિથ્યા કહે, કોઈ ખોટો કહે તો પણ ચાલવાનું નથી. તો શું કરવું? દેહે કરીને કરવો. કેવી રીતે કરવો અને કેવી રીતે ના કરવો? મને કરીને ન કરવો, મનથી જુદા પડવું, મનને એમાં ભળવા દેવું નહીં. સમજો છો ને તમે? હવે આપણે આ વાતને થોડી સમજીએ. સ્વામીનો પહેલો મુદ્દો બહુ સમજવા જેવો છે. સ્વામી એમ કહે છે કે વ્યવહાર દેહે કરીને કરવો. મોટા મોટા સંતો, જેમ કે શ્રીજી મહારાજ ધામમાં ગયા પછી ગોપાળાનંદ સ્વામી જેવા, ગુણાત્યાનંદ સ્વામી જેવા, મુક્તાનંદ સ્વામી તરત ધામમાં જતા રહ્યા હતા, પણ આ સંતોએ એટલો દાખલો કર્યો છે, એટલી મહેનત કરી છે. કદાચ તમે શાસ્ત્રો વાંચ્યા પણ ઓછા છે, જોયા પણ ઓછા છે. આજે આપણે પૂજ્ય ગુરુજીનું જીવન જોઈએ. ગુરુજી કેટલી મહેનત કરે છે, કેટલો દાખલો કરે છે. એક નાના બાળકને કંઈક મૂંઝવણ છે, કંઈક પ્રશ્ન છે, કંઈક વાત સમજવી છે, તો એના માટે પણ ગુરુજી એ નાના દીકરાને કેટલો સરસ જવાબ આપે છે. આપણા મંદિરના નાના દીકરાઓ બધા આ વખતે શિબિરમાં આવ્યા, ગુરુજીના યોગમાં આવ્યા. બધાને ગુરુજીએ નિયમ આપ્યો છે, બધા ગુરુજીને મેસેજ કરે છે. દરેક દીકરાના મેસેજનો ગુરુજી રિપ્લાય કરે છે. આપણે તાળીઓથી વધાવીએ. ગુરુજી સાથે તમે અઠવાડિયું રહો ને, એક કલાકમાં ખબર ન પડે. સાચું કહું છું, એક દિવસમાં ખબર ન પડે. છ મહિના રહો તો સારામાં સારી ખબર પડે, પણ એક અઠવાડિયું જો રહો ને. હમણાં જ આપણા અજય ભગત, એમને બહુ ઈચ્છા હતી, ગુરુજીના દર્શન કેટલા સમયથી નથી થયા, તમારે દર્શન કરવા છે. એટલે સ્પેશિયલ લોંગ વીકેન્ડ હતું, શિકાગો ગયા, ત્રણ દિવસ જોડે રહ્યા, અને અહીં આવીને મને વાત કરતા હતા. અજય ભગત વાત કરી હતી ને તમે, મને એમણે પોતાના શબ્દોમાં, એમના શબ્દોમાં હું કહું કે સ્વામી, ખરેખર આપણે ઘણીવાર સાંભળીએ છીએ, પણ આ વખતે નોનસ્ટોપ અખંડ ગુરુજી સાથે ત્રણ દિવસ જે રહેવાનું થયું ને, એમાં જે મેં જોયું ને એમનું દિવ્ય જીવન, એમ થાય છે કે અત્યાર સુધી આપણે આ કેમ ન કર્યું. એટલે હવે સ્વામી, જ્યારે જ્યારે ગુરુજી આવે ને આવો અવકાશ મળશે ને, ત્યારે બે પાંચ દિવસ તો જોડે રહેવા જવું છે, જવું છે ને જવું છે. વિચારો તમે, મોટા પુરુષો પાસે પ્રવૃત્તિમાં નિવૃત્તિ અને નિવૃત્તિમાં પ્રવૃત્તિ, એ પ્રવૃત્તિ કરે છે, વ્યવહાર કરે છે, કામ કરે છે, પણ એટલું બધું કામ કર્યા પછી પણ એ નિવૃત્તિ રાખી શકે છે. એટલે કે ભાર વિના કામ કરે છે. કેવું કામ કરે છે? થોડું સમ બોલો જોરથી. એ પ્રવૃત્તિ કરે છે એનો સ્ટ્રેસ એને નથી આવતો. કયા કારણથી નથી આવતો? અને આપણે કંઈ નથી કરતા તો પણ ઘણા બેઠા બેઠા સ્ટ્રેસમાં જતા રહે. તમે અમેરિકામાં સાંભળ્યું હશે, ઘણા દીકરાઓને જોબ ન હોય, છોકરા ડિપ્રેશનમાં જતા રહે. જોબ ના હોય ત્યારે આનંદ કરવાનો હોય, ખાઈ પીને લીલા લેર કરવાનો હોય. તમે જોયું છે કે નહીં એવું? અરે ત્યાં સુધી મેં સાંભળ્યું છે, એક જોબ ન હોય
નવરા નવરા એ માણસોએ સ્યુસાઇડ કરી લીધા. હવે બોલો કારણ શું? માણસ જે પ્રવૃત્તિ મને કરીને કરે છે ને એમાં હર્ષ અને શોક આ બંને આઘાત એટલા જોરદાર લાગવાના, એ એક્સાઇટ થાય છે ત્યારે પણ એટલો બધો થાય છે અને જે ડિપ્રેશનમાં જાય છે ત્યારે પણ એટલો બધો જતો રહે. કારણ શું? એ પ્રવૃત્તિ મને કરીને કરે છે. આપણે ત્યાં ઇન્ડિયામાં જોવા મળે, અહીં અમેરિકામાં લગભગ મેં જોયું નથી, ઇલેક્ટ્રિસિટીનું કામ કરવાવાળા માણસો પહેલાં થાંભલા ઉપર ચડતા હોય, હાઈટેન્શનના વાયર સાથે કામ કરતા હોય, તમે જોયા છે કોઈ? એ કામ કરે છે પણ કેટલા સાવધાન હોય, જોયું છે ને તમે? એને ખબર છે, એની જોબ છે, એની ડ્યુટી છે, એને ખબર છે મારે આ કામ કરવાનું છે, પણ એ હાઈટેન્શનના ઇલેક્ટ્રિકના લાઈવ વાયર સાથે કામ કરતા હોય કેટલા સાવધાન થઈને બે છેડા ભેગા ન થઈ જાય ધ્યાન રાખે, અર્થિંગ ના આવી જાય એનું ધ્યાન રાખે, કોઈ માણસ નીચેથી નીકળતો હોય ને એ અડી ના જાય ધ્યાન રાખે, બીજી કોઈ જાનહાની ન થાય ધ્યાન રાખે, કેટલું ધ્યાન રાખી સાવધાન બનીને કામ કરતા હોય. કરવું પડે છે, કામ કરે છે, પણ એને ખબર છે કે આનો ફાયદો છે મને 5-25 હજાર મળે એ, અને નુકસાન છે, બોલો થોડું, આખી દુનિયાના જેટલા તમે છેડા હાથમાં લીધા છે ને, હું નામ નથી દેતો કયા કયા છેડા, આ બધા છેડા કેવા છે? હાઈ ટેન્શન વાયર છે, એટલું યાદ રાખજો. ફાયદો ચોક્કસ છે, કેટલો? 2-5 હજારનો હશે. આપણા સંતોએ તેમ કીધું, ભાઈ શ્રીજી મહારાજ અક્ષરધામમાંથી સુખનું એક ટીપું નાખ્યું, એ લપકતા 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 બરાબર છેલ્લે સંસારમાં આવ્યું છે, એટલે જે હવે જેટલું તમે પર્સન્ટેજ વાઈઝ ગણી નાખજો, પણ સામે જો ચૂકી ગયા, જો ધ્યાન ન રાખ્યું તો નુકસાન કેટલું મોટું છે, એ બોલો થોડું. જીવથી જશું, કલ્યાણના માર્ગેથી પડી જશું, કદાચ 2-5-50 જન્મ સુધી પાછા કલ્યાણના માર્ગે નહીં ચડી શકીએ. એટલા માટે સ્વામીની આ વાત બહુ મહત્વની છે. પ્રવૃત્તિ કોઈ પણ, હવે પ્રવૃત્તિ એટલે કઈ? શ્રીજી મહારાજે વચનામૃતમાં વાત કરી, પ્રથમ પ્રકરણનું 32મું વચનામૃત. વચનામૃતનું ટાઇટલ છે માળાનું વચનામૃત અને ખિલ્લાનું વચનામૃત. મહારાજે બે દ્રષ્ટાંત આપ્યા છે, જેમ પંખી ગમે ત્યાં ચારો ચરવા જાય છેલ્લે ક્યાં આવે? વાહ, પોતાના માળામાં આવે છે ને વિશ્રામ કરે છે. એમ સંતો ભક્તો તમે કથા વાર્તા રૂપી ચારો કરીને પાછા ભગવાનની મૂર્તિ રૂપી માળામાં આવો છો કે નથી આવતા? આ પ્રશ્ન પૂછ્યો, ખબર છે? એના કરતા આગળ શ્રીજી મહારાજે એટલી કડવી ભાષામાં પ્રશ્ન પૂછ્યો છે. મહારાજે બીજી વાત એમ કરી, જેમ ઢોર હોય એ ગમે ત્યાં જાય, સાંજ પડે ખીલે આવી જાય, અને પછી મહારાજે રેઢિયાર ઢોરની વાત કરી. હવે આ તો શબ્દ કેવો લાગે? રેઢિયાર ઢોર હોય, રખડેલ ઢોર હોય, એ ગમે ત્યાં ચારો ચરીને ગમે ત્યાં રખડતું હોય, મહારાજ કહે કે તમે ધણિયાતા ઢોરની જેમ કથા વાર્તા ધૂન કીર્તન રૂપી ચારો કરીને ક્યાં મૂર્તિ રૂપી ખીલામાં આવો છો કે પછી? બોલો થોડું. હવે ભગવાન સ્વામિનારાયણે પોતાના સંતોને પોતાના ભક્તોને કેટલા સાવધાન કર્યા છે, કેટલા સાવધાન કર્યા છે. વ્યવહાર કરવાનો નથી એવું આપણા કોઈ સંતોએ નથી કીધું, પણ વ્યવહાર કેવી રીતે કરવો એ જો ખબર ન હોય અને કેવી રીતે ન કરવો એ જો ખબર ન હોય, તમે રોડ ઉપર જાઓ છો, ગ્રીન સિગ્નલ એની પણ ખબર હોવી જોઈએ અને રેડ સિગ્નલ એને પણ જોવી જોઈએ ને, એને પણ ફોલો કરવી પડે, સ્ટોપ થવું પડે, એમ વ્યવહારમાં સ્ટોપ ક્યાં થવાનું છે? મહારાજકાલીન મોટા નંદ સંતો શ્રીજી મહારાજે કળિયુગના જીવોને ઓળખી લીધા. કળિયુગના જીવનું કલ્યાણ કરવાનો સરળમાં સરળ ઉપાય ભગવાન પરબ્રહ્મ છે, પોતે સર્વોપરી છે, એમણે શોધી કાઢ્યો. કયો રસ્તો? વચનામૃતમાં શ્રીજી મહારાજ બોલ્યા, ભગવાનના ભક્તને અર્થે પ્રવૃત્તિ કરવી એને અમે ભક્તિ કહીએ છીએ. લો, પણ એ ભક્તિ ક્યારે થાય? અંદર ભગવાન ભળે ત્યારે થાય. વ્યવહાર એમાં ક્યાં ધ્યાન રાખવાનું, કેટલું ધ્યાન રાખવાનું? પહેલી વાત, સ્વામી એમ કહે છે વ્યવહાર દેહે કરીને કરવો, એટલે કે જે જરૂરી હોય, કરવું પડે એમ હોય એ બધું કરવું જોઈએ,
એના વિના કોઈને ચાલે એમ નથી. હવે આપણે અમે સંતો છીએ, આ સભા હોય તો બરાબર સભાની વ્યવસ્થા કરવી પડે, સભાની તૈયારી કરવી પડે, તમારા બધા ભક્તોની સાનુકૂળતા પ્રમાણે અમારે સંતોએ થોડું ઘણું એડજસ્ટમેન્ટ પણ કરવું પડે, ના કરવું પડે બોલો? પણ ધ્યાન ન ક્યાં રાખવું જોઈએ કે આ બધું કરતા આપણી માનસી પૂજા ચૂકાઈ જાય, ભજન ભક્તિના નિયમો જો ગીરવે મુકાઈ જાય, મહારાજની બાંધેલી જે અમારા સંતોની મર્યાદાઓ છે, રીતભાતો છે, એ બધું જો ચૂકી જઈએ તો નુકસાન કેટલું મોટું છે, સમજો છો ને તમે? મહારાજના સમયમાં ગોવર્ધનભાઈ શેઠ હતા, એમની કેટલી ઊંચી સ્થિતિ તમને ખબર છે. મીઠું ને સાકર એક થાળીમાં મૂક્યું હોય તો મીઠું ને સાકર સરખું માનીને ખાઈ જતા, આવી સ્થિતિવાળા હતા, ખબર છે ને તમને? એમાં એકવાર મહારાજ સુરતમાં હતા, વડતાલમાં હતા, સુરતના ભક્તો દર્શન કરવા આવ્યા, બરફીની માટલી મૂકી, બરાબર એ જ સમયે ગોવર્ધનભાઈ સભામાં આવ્યા. હજી તો દાંતણ પણ કર્યું નહોતું. મહારાજે કહ્યું, ગોવર્ધનભાઈ આ સુરતના ભક્તો બરફી લાવ્યા, થોડી જમોને. ગોવર્ધનભાઈ હાથ જોડ્યા, મહારાજ દાંતણ કરવાનું બાકી છે. મહારાજે ફરી વાર કહ્યું, ગોવર્ધનભાઈ તો એક કામ કરો, તમે ન ખાતા અમને બરફી જમાડો. ગોવર્ધનભાઈને મહારાજે આજ્ઞા કરી એટલે ગોવર્ધનભાઈ કે કંઈ વાંધો નહીં મહારાજ, અને બરફી લઈ ગોવર્ધનભાઈ તો જમવા લાગ્યા. સુરા ખાચર હસતા હસતા બોલ્યા, મહારાજ આવી રીતે તમને જમાડવાનો તમને કહેજો ક્યારેક. એમની સ્થિતિ એટલી ઊંચી હતી, એટલી ઊંચી હતી, એન ઓર્ડિનરી મેન કેન નોટ અન્ડરસ્ટેન્ડ ઇટ. ગુરુજીને જે સંકલ્પ છે, અનાદિ મુક્તરાજ નારાયણ મામા, ગુરુજી ઘણીવાર વાત કરે, સંસારમાં હતા બરાબર, પરણ્યા હતા, પણ છતાં સંસારને અડ્યો નહોતો, ખબર છે ને તમને? પરણ્યા હતા, આખી જિંદગી બ્રહ્મચર્ય વ્રત પાડ્યું, પોતાની પત્નીનો સ્પર્શ સુધા નથી કર્યો. અરે એટલું જ નહીં, સંપ્રદાયના મહા મહા મોટા મોટા સિદ્ધ પુરુષો, જેમ જોગી સ્વામી છે, અથાણાવાળા સ્વામી છે, એમને જેમ આજે આખો સત્સંગ યાદ કરે છે ને, એમ પૂજ્ય નારાયણ મામાને યાદ કરે, તાળીઓથી વધાવો. આને વ્યવહાર કર્યો કહેવાય. કીડાને મકોડાની જેમ જિંદગી જીવી એ આપણો ધર્મ નથી. આપણે સહજાનંદી સિંહ છીએ, ભગવાન સ્વામી નારાયણના છીએ. ગોવર્ધનભાઈ શેઠ હતા, મોટી પેઢી ચલાવતા હતા, પણ તમે જાણો છો કે અખંડ ભગવાનનું સ્મરણ રાખતા, ખબર છે ને? અખંડ મૂર્તિને પકડી રાખતા. બંધિયા ગામના ડોસાભાઈ હતા, એ ડોસાભાઈના ગામના વેપારીઓ બધા શ્રીજી મહારાજના દર્શન કરવા ગઢપુર આવ્યા. મહારાજે પૂછ્યું કે અરે તમે તો અમારા ડોસાભાઈના ગામના, અમારા ડોસાભાઈ મજામાં છે ને? ત્યારે એ ગામના વેપારીઓ કટાક્ષમાં એમ કહ્યું કે મહારાજ તમારો ડોસો તો ચોટલી સાથે વ્યવહારમાં ડૂબી ગયો છે, ટાઈમ જ નથી એની પાસે. તમે એને યાદ કરો છો પણ એ કંઈ તમને યાદ કરતા એવું લાગતું નથી. મહારાજે કહ્યું એવું કેમ કહો છો? અરે મહારાજ સવારથી ગોળના ગાડા આવે, ગણવામાં ને ગણવામાં કાન ઉપર દાંતણ મૂક્યું હોય ઉતારવાનો ટાઈમ નથી મળતો, દાંતણ કરવામાં તો એને બપોરના 12 વાગી જાય છે. હવે ક્યારે પૂજા કરે, ક્યારે તમને યાદ કરે? તમે કહો છો મોટો ભગત ભગત ભગત, અમે જાણીએ કેવો ભગત, લો. મહારાજે કહ્યું પણ એ કેવા ભગત તમને ખબર હોય ને, બોલો એને સાધુ કરીએ તો? ગામના માણસો કે તમે ઈ જો સાધુ થતો હોય ને અમે બધા કંઠી પહેરીએ. મહારાજ કે પાકી શરત, કે પાકી શરત. વાણિયાઓ હતા, હા, મહારાજે કીધું તમે બે દી રોકાવો, કાગળ લખ્યો, કાગળ મોકલ્યો. ડોસાભાઈને માલુમ થાય જ્યાં છો ત્યાંથી ને ત્યાંથી આ પત્ર મળતા મહારાજને મળવા માટે તમે આવો, તમને સાધુ કરવા છે. ડોસાભાઈને કાગળ મળ્યો, બધું પડતું મેલી અને સીધા ગઢપુર આવ્યા. સાધુ થઈને સભામાં બેઠા. ત્રીજે દિવસની સભામાં ડોસાભાઈ આગળ બેઠેલા સાધુના કપડાં પહેરી પેલા વાણિયાઓ દર્શન કરવા આવ્યા. મહારાજ કે મહાજનો આમને ઓળખ્યા? અરે મહારાજ આ. મહારાજ કે હા, આપણે શરત કરી હતી ને, સાધુ થઈ ગયા બધું છોડીને, તમે કંઠી પહેરશો? બધા હાથ જોડે, મહારાજ એ અમારાથી નો થયો, આ તો તમારા ડોસાભાઈ જ કરી શકે. લો સંસારનું કામ કેવું પાછું, જે અવળું બોલનારા હતા એ હવે દુનિયા શું વાતો કરશે ને આપણી, ધ્યેય છે, વોટ ધ્યેય છે, લેટ ધેમ છે, એ મગજમાંથી કાઢ નાખો. સબસે બડા રોગ ક્યા કહેંગે લોગ,
અત્યારે આખી દુનિયા દુઃખી છે, એનું કારણ એક જ છે, દરેકને હું શું કરું છું એની ચિંતા નથી, પણ મારા વિશે દુનિયા શું કહેશે એની બધાની ચિંતા છે. અરે હમણાં જ તમે સાંભળ્યું હશે બરાબર, ફેસબુક ઉપર કે ટ્વિટર ઉપર એકાબીજા વિશે કોઈ નબળું ખાલી સ્ટેટમેન્ટ આપી દે ને તો સ્યુસાઇડ કરી લે લોકો. લો સાંભળો છો ને તમે, આ દાખલા વારંવાર સાંભળો છો ને. ગોવર્ધન શેઠ મોટી દુકાન ચલાવે, ડોસાભાઈ કેટલો મોટો વેપાર હતો, સચ્ચિદાનંદ સ્વામીને મહારાજે આજ્ઞા કરી હતી, સ્વામી તમે દર્શન કરવા આવો ટાઈમ બગડે એના કરતાં તમારે વાડીમાં રહેવાનું, ખેતીકામ કરવાનું અને ઠાકોરજીની સેવા કરવાની, મૂર્તિ સંભાળજો. સચ્ચિદાનંદ સ્વામી દર્શન કરવા પણ નહોતા જઈ શકતા, ખબર છે ને તમને? ખબર છે કે નહીં તમને? આટલી પ્રવૃત્તિ સ્વામી કરતા હતા, પણ કેનાથી કરતા હતા? થોડું જોરથી બોલો, દેહથી, મનથી, અખંડ ભગવાનને સંભાળતા હતા. તેનું પરિણામ શું આવ્યું? ક્યારેય સ્વામીને થાક નહોતો લાગતો, સ્ટ્રેસ નહોતો આવતો. આજે એક નાનું પ્રેઝન્ટેશન બનાવેલું પણ બહુ અધૂરું છે, કારણ કે ઘણા બધા અમારા સંતોને કામ વધતા જાય છે ને, એટલે ઓવરલોડ તો બધી જગ્યાએ છે. આ દુનિયાના બે જ મોટા પ્રશ્નો છે, ધ બિગેસ્ટ ઇસ્યુ ઓફ ધ વર્લ્ડ બે જ છે, જેની પાસે કામ નથી એની પાસે હાવ નથી બિચાર, એ કે મને કંઈ કામ આપો, કામ આપો, જોબ આપો, અને જેની પાસે છે એની પાસે હે અજયભાઈ. એટલો સરસ નરેન્દ્રભાઈ મોદીનો વિડીયો છે, એમને પૂછવામાં આવ્યું કે તમે આટલું બધું કામ કરો તમને થાક નથી લાગતો? ખરેખર એકવાર તો આપણે દાદ માગી લેવો વિડીયો છે, રિયલ એના શબ્દોમાં તમે જુઓ ને, એને જવાબ શું આપ્યો ખબર? કે હું જે કંઈ કરું છું ને એ મારા માટે કશું નથી કરતો, આ 125 કરોડ દેશવાસી માટે કરું છું, એટલા માટે મને થાક નથી લાગતો, અને હું જ્યારે મારા માટે મારું વિચારીને કામ કરીશ ને ત્યારે મને ચોક્કસ થાક લાગશે. તાળીઓથી વધાવો. એની નાની વાતમાં કેટલો મોટો મર્મ છુપાયેલો છે. આમ તમે જુઓ તો 68 વર્ષ ઓછા ન કહેવાય, અને કેટલું કામ કરે છે, કેટલો પુરુષાર્થ કરે છે, છતાં ઓલવેજ પ્રફુલ્લિત તમે જુઓ છો ને. કારણ શું? દેહથી વ્યવહાર કરો. કેનાથી કરો? મનથી નોખા પડતા શીખો. મન તમારું લક્ષ્ય છે ત્યાં રાખો. એનું લક્ષ્ય છે જગતનું હિત કરવું, આપણું લક્ષ્ય છે મહારાજની મૂર્તિનું સ્મરણ કરવું. બોલો. અને તમે ટ્રાય કરી જોજો, તમે નોકરી ઉપર, જોબ ઉપર ક્યારેક ભગવાનની મૂર્તિને સંભાળીને જાજુ કામ કરવા પ્રયત્ન કરજો, તમે સાંજે એટલા જ હળવા ફૂલ હશો ખરેખર. અને ક્યારેક તમે ટ્રાય કરજો કે ભગવાનની મૂર્તિને બધું ભૂલી ગયા હશો, થોડું એવું નાનું એવું ટેન્શન આવશે ને તોય તમે આખો દિવસ ડિપ્રેશનમાં જીવશો. સચ્ચિદાનંદ સ્વામી આટલી પ્રવૃત્તિ કરતા. આપણે ત્યાં અચ્યુતદાસજી સ્વામી ભુજના, એમની ઘણી બધી વાતો છે. બહુ મહાન સંત હતા, એટલા સેવાભાવી હતા, કથા વાર્તામાં જઈ નહોતા શકતા, આખો દી સેવા કરે, પણ ક્યારેક પ્રસંગ નીકળ્યો, આચાર્ય મહારાજ અયોધ્યા પ્રસાદજી મહારાજની હાજરીમાં સંતોએ ફરિયાદ કરેલી હોય ને, ભગવાન રામના સમયમાં ધોબી હતા તો અત્યારે તો આપણા કપડાં ધોનાર કોઈક હોય, રાજી થવું આપણે બરાબર, કોઈ બોલે તો આપણે ચિંતા નહીં કરવાની, ઉલટા ના રાજી થવું આપણે, થેન્ક યુ કેવું. અચ્યુતદાસજી સ્વામીની ફરિયાદ કરી અયોધ્યા પ્રસાદજી બાપાએ બોલાવ્યા, બધા સંતો બેઠા છે કે સ્વામી આપ આટલા મહાન સંત છો, આટલી મોટી કથા ચાલે છે, બધા સંતો ભક્તો બેસે છે, આપ બેસી નથી શકતા, બેસો તો સારું. અચ્યુતદાસ સ્વામી હાથ જોડ્યા, મહારાજ શ્રી હું કથામાં ગમે ત્યાં હોઉં પણ અખંડ વૃત્તિથી રહ્યો છું. હવે મહારાજ શ્રી કંઈક જવાબ આપી પહેલાં બીજાને ગમે આવું? સ્વામી તમે કથામાં રહ્યા છો તો કહો પહેલે દિવસ શું આવ્યું હતું ચાલો. અને અચ્યુતદાસ સ્વામીએ પહેલે દિવસે શું આવ્યું હતું, બીજે દિવસે શું શું આવ્યું હતું, ત્રીજે દિવસે શું શું આવ્યું હતું, આ બધું વર્ણન જ્યારે કરી બતાવ્યું ને ત્યારે બોલનારા બધા મોઢામાં આંગળા નાખી ગયા. આપણે સામે બેઠા છીએ ને આપણને ખબર નથી, એટલી આ નથી હાજર તો પણ એને ખબર છે. વિચારો, તાળીઓથી વધાવો. આણે પ્રવૃત્તિ મનથી ન કરી કહેવાય. મન એનું લક્ષ્યમાં છે, મન એનું મૂર્તિમાં છે. પર્વતભાઈ ખેતરમાં હળ ચલાવે છે, માનસી પૂજાનો સમય થયો, હળ અટકાવી દે તો માનસી પૂજા થઈ શકે એમ છે નહીં, તમે જાણો છો મુસીબત છે કે વ્યવહાર તો કરવો જ પડે, વાવણીનો સમય હોય, માથે વરસાદ ચડી ગયો હોય, હવે હળ લાકડું બંધ કરે પોહાય, હા કે ના તો કયો બોલો તો ખરા.
અમે તમને ગમે એટલી વાત કરીએ, બધું વ્યવહાર ખોટું છે, મિથ્યા છે, તમે આવી જવાના મંદિરમાં. આપણે ત્યાં ઇમ્પ્રેક્ટિકલ વાત ઘણી બધી થઈ હોય એવું લાગે છે ક્યારેક ક્યારેક. એટલે આપણે યુવા સભામાં બધી પ્રેક્ટિકલ વસ્તુ તમને સમજાવવાની છે, ના રિયલી અમુક વસ્તુ વિડીયોમાં લાવીશું. તમને કહેવા એ માગું છું, પર્વતભાઈ હળ ચલાવે છે, એક બાજુ મહારાજની આજ્ઞા છે, બીજી બાજુ વ્યવહાર છે, પણ એમણે કેટલું મસ્ત એડજસ્ટમેન્ટ કર્યું. હળ ચલાવતા ચલાવતા માનસી પૂજા ચાલુ કરી દીધી, નહીં કે બળદ તો ટેવાયેલા હોય, એમનું કામ તો ખાલી રાસ પકડવાનું હતું. મહારાજને સંભારી મૂર્તિ ધારવાનું ખબર છે ને તમને, વાત સાંભળી છે ને? અને બીજો કોઈક માણસ કામ કરતો છે, એણે જોયું ભગત રાત્રે જાગે, ભજન કરે એટલે ઊંઘે છે, તો ભગતને નજીક આવ્યા ને તો ભગતને આમ લાકડી અડાડી, ભગત ઝપકીને જાગી ગયા, તો માનસી પૂજા ચાલતી હતી, મહારાજને દહીંનો રોટલો જમાડતા હતા, દહીંનો રોટલો રિયલ નીચે જમીન ઉપર ઢોળાયા, તાળીઓથી વધાવો કેવા ભક્તો હશે. એ ખેતરમાં હળ આગતા આગતા આવી દિવ્ય માનસી પૂજા કરી શકતા હતા, અને આપણે મંદિરમાં બોલો બોલો ટેબલ અને ખુરચી પર બેઠા બેઠા કેવી માનસી પૂજા કરીએ છીએ, થોડું તપાસ કરી લો. ચાલો, ક્યાં તફાવત છે? સમજાની વાત. સચ્ચિદાનંદ સ્વામી ખેતરમાં રહીને ગોપીનાથજી મહારાજની મૂર્તિના વાઘા કેવા હતા સ્વામીને ખબર હતી, અને પેલા પૂજારી બ્રહ્મચારી વાઘા પહેરાવતા હતા તો પણ અવળું પહેરાવી દીધું એમને ખબર નહોતી, ખબર છે ને તમને? ચાલો, પહેલો મુદ્દો તમને લગભગ સમજાઈ ગયું દેખાય છે અત્યારે ચહેરા ઉપરથી બધાના. કયો મુદ્દો? વ્યવહાર દેહે કરીને કરવો. કેવી રીતે ન કરવો? થોડું જોરથી બોલો, કેવી રીતે ન કરવો? હવે આ બહુ ડેન્જર વસ્તુ છે, અતિ ખતરનાક વસ્તુ છે. સંત કે ગ્રહસ્થ બંનેને કામ લાગે એવી વસ્તુ છે, પ્રવૃત્તિ કરનારા તમામ વ્યક્તિને કામ લાગે એવી વસ્તુ છે. મને કરીને જેણે જેણે વ્યવહાર કર્યો એ બધા મરી ગયા. શ્રીજી મહારાજ પાસે મહાત્માજી આવે, દ્વારિકાની યાત્રાએ જતા હતા. એમણે કહ્યું, સ્વામીજી મારું આ પુસ્તક તમે સાચવશો, હું પાછો આવીશ ત્યારે લઈ જઈશ. પુસ્તક મૂક્યું, એ તો જતા રહ્યા. ઉંમર હતી, દ્વારિકાની યાત્રા કરી ત્યાં જ એમનો દેહ પડી ગયો. એમનો શિષ્ય પાછો નીકળ્યો, મહારાજ પાસે પુસ્તક માગ્યું. મહારાજને મહારાજે પૂછ્યું, તમારા ગુરુજી કેમ દેખાણા નહીં? તે કે ગુરુજી તો વૈકુંઠવાસી થયા છે, એટલે બાપજી કૃપા કરી આ પુસ્તક મને પાછું આપો. ત્યારે મહારાજે કહ્યું કે એક વાત કરું, હા, તમારા ગુરુજી વૈકુંઠવાસી નથી થયા. કેમ આવું બોલો છો? તમારા ગુરુજી ક્યાં વાસ કરે છે જોવું હોય તો બતાવો. તમને વધારે કુતૂહલ થયું, બતાવો તો. આ પુસ્તક મગાવ્યું, આપ્યું, ખોલો. આને પુસ્તક ખોલ્યું, હજી ખોલો, અંદરના પાના ખોલ્યા, હજી ખોલો, વચ્ચેથી ડબ્બી નીકળી, ડબ્બીને ખોલો, ડબ્બીને ખોલી, અંદર જુઓ, અંદર તો રૂપિયો હતો, હજી બરાબર જુઓ, રૂપિયાની ચારે બાજુ એક નાનો સર્પનો કણો વીંટળાઈને બેઠેલો હતો. આ શું? આપના ગુરુજી? સમજો છો તમે? ભગવાન સિવાયની તમામ પ્રવૃત્તિ આ વ્યવહારમાં આવી જાય. શ્રીજી મહારાજના મત પ્રમાણે એમાં કથા વાર્તા આવી ગઈ, ધૂન ભજન બધું જ આવી ગયું. ભગવાનની મૂર્તિને સંભાળ્યા વિના ગાયું તે બોલો. એક ગામમાં ભજન મંડળી જામેલી, અને ભજન મંડળીમાં ખબર નહીં, એક કે ભાઈ ધીરું કર, પેલો કે પેલું વધાર, પેલું વધાર, એમાં ને એમાં તબલાને મંજીરાથી જે યુદ્ધ જામ્યું ને, કોઈને ખબર નહોતી કે તબલાને મંજીરાનો આવો પણ ઉપયોગ થઈ શકે. ભજન કેનાથી કર્યું હતું? ભજન દેહ કરીને કર્યું હતું. બાકી ભજન કેનાથી કરવાનું છે? મને કરીને. અને પ્રવૃત્તિ કેવી રીતે કરવાની છે? દેહ કરીને. કોઈ બોલી ગયું, કોઈ ચાલી ગયું, કોઈ અડચણ આવી ગઈ, કોઈ ઉપાધિ આવી ગઈ, આવે, આવવાની જ છે. મનને ત્યાં ન જવા દો. ઇલેક્ટ્રિકનો વાયર પકડનારો, કામ કરનારો સતત સાવધાન છે કે એમાં ફાયદો છે 5-50, 100-200 રૂપિયાનો, પણ જો આમાં નુકસાન થશે ને તો ખતરનાક નુકસાન છે, ખબર છે ને તમને? પ્રવૃત્તિ કેવી રીતે કરવી? આપણે ઘણા બધા દાખલાઓ સાંભળ્યા, ગોવર્ધનભાઈનો સાંભળો, ડોસાભાઈનો સાંભળો, સચ્ચિદાનંદ સ્વામીનો સાંભળો, અચ્યુતદાસ સ્વામીનો સાંભળો, પછી કોનો સાંભળો? બોલો બોલો થોડું, પર્વતભાઈનો. હા, હવે કેવી રીતે ન કરવી બોલો?
ગુણાત્યાનંદ સ્વામી મંદિર જોવા આવ્યા. સ્વામીના સંતો મંદિર કરતા હતા. સ્વામીને ગમ્યું, બધું બતાવ્યું, સરસ મંદિર, સરસ કામ, સરસ બગીચાઓ બધું કરેલું. સાંજે સ્વામી બેઠા, સંતોને ટકોર કરી, સંતો આટલું સરસ મંદિર કરો છો, ઘણી સેવા કરો છો, મહારાજ રાજી થાય એવું કામ કરો છો. સાધુઓ, માનસી પૂજા થાય છે ને? સંતો હાથ જોડ્યા, સ્વામી હમણાં માનસી પૂજા નથી થઈ શકતી. અને ગુણાત્યાનંદ સ્વામીએ ઠપકો કેવો કડવો આપ્યો. સ્વામી કે તારો બાપ એમ નહીં પૂછે કેટલા મંદિર કર્યા. આપણો ધર્મ છોડીને, આપણું કર્તવ્ય છોડીને આ ગમે એટલું કરીશું ને તો કોઈ કામ લાગવાનું નથી. કેવો ઠપકો આપ્યો. હવે ગ્રહસ્થ ભક્તો માટે ના એક બે વાત આપણે જોઈએ. પ્રવૃત્તિ કરો, પણ કેવી રીતે કરો? દેહ કરીને, મને કરીને ન કરો. સાધુ હોય કે ગ્રહસ્થ હોય, મને કરીને, આત્મા પરોવીને, પ્રાણ પરોવીને પ્રવૃત્તિ થાય છે ને, ત્યારે એ પ્રવૃત્તિ ભારરૂપ બને છે. એ પ્રવૃત્તિ ટેન્શન વધારનારી બને છે. એ પ્રવૃત્તિ સ્ટ્રેસ વધારનારી બને છે, જેમાંથી આત્મહત્યા સુધીના દુઃખો બધા ઊભા થાય છે. અત્યાર સુધી વિદેશના લોકો જ આત્મહત્યા કરતા, હવે સત્સંગમાં પણ, અને હવે તો સારા સારા સાધુઓ પણ, હમણાં તો આખો દેશ કમકમી જાય એટલી દુર્ઘટના ઘટી. ઇન્ડિયાની અંદર એક કહેવાતા ગોડમેન, 2 કરોડ કરતાં વધારે માણસો જેના ફોલોઅર્સ છે, ભૈયુજી મહારાજ, એમણે રાત્રે 1:30 વાગે ગોળી મારી આત્મહત્યા કરી. બોલો, ભગવાન પણ હવે, બોલો બોલો થોડું. હવે આનાથી વધારે કળિયુગ તમને કયો બતાવી શકું તમને? બોલો, સાવધાન થવું પડશે આપણે. સત્સંગ હવે આત્માથી કરવો પડશે, દેહનો સત્સંગ નહીં ચાલે. આપણે ઉલટું કરીએ છીએ, વ્યવહાર દેહ કરીને કરવાનો અને મન એટલે આત્માથી સત્સંગ કરવાનો છે. આપણે ઉલટું કરીએ છીએ. શું કરીએ? સત્સંગ કેવો કરીએ છીએ? દેહ કરીને, હેલો હાવારીઓ, હાય બાય, એટલો જ બસ. અને વ્યવહાર કેનાથી કરીએ છીએ? હવે મન કરી પરોવીને, આત્મા પરોવીને કરેલો વ્યવહાર કેવો હોય? અમેરિકામાં વારંવાર આવી ઘટનાઓ સાંભળીએ છીએ. નામ વગરની એક ઘટના હમણાં થોડા સમય પહેલાં સાંભળેલી. એક સારો પરિવાર, 2 દીકરાઓ, દીકરાઓ ડાયા, મોટો બિઝનેસ, અને એમાં સ્ટોર પર કામ કરે, પોતાના સ્ટોર ઉપર. હવે સહજ છે, સ્ટોર પર તો ઘણા બધા માણસો આવે, રૂપાળા આવે, રૂપ વિનાના આવે. આ વ્યક્તિને સ્ટોર પર આવનારી એક બીજી વ્યક્તિ સાથે હેત થઈ ગયું. 2 દીકરાઓ છે, પરણેલા છે, પોતે વિચાર ના આવ્યો. એટલું જ નહીં, સામેની વ્યક્તિ પરણેલી છે, એને ત્યાં સંતાનો છે, એ પણ વિચાર ના આવ્યો. એક માણસની ભૂલને લીધે દીકરાઓની જિંદગી ખલાસ થઈ, પત્નીઓની જિંદગી ખલાસ થઈ, કેટલા બધાના જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયા. અને તો પણ શું તમને લાગે છે કે આ લોકો સુખી થશે? પ્રવૃત્તિમાં જેણે મન પરોવી દીધું ને, એ બધાની આવી દુર્દશા થાય છે. ગુણાત્યાનંદ સ્વામીએ ઉપદેશામૃત ગ્રંથમાં એક વાત લખી. દીવ બંદરની અંદર એક ફિરંગી મકાન બનાવતો હતો અને મિસ્ત્રીને બોલાવ્યો કામ કરવા માટે. મિસ્ત્રી કામ કરવા આવ્યો. હવે કામ તો કરવું જ પડે, મિસ્ત્રી હોય એટલે મિસ્ત્રી કામ કરે, સાધુ હોય તો કથાનું કામ કરે. પણ આ મિસ્ત્રીએ શું કર્યું ખબર? કામ કરતાં કરતાં પેલો ફિરંગી, એની પત્ની હિંચકા ઉપર બેઠા હોય, હિંચકતા હોય ને, કામ બધું જોતા હોય, આ મિસ્ત્રીની નજર બગડી, સ્ત્રી ઉપર ખોટી નજરથી જોયા કરે. સ્ત્રી એના ધણી ફિરંગીને વાત કરી. ફિરંગીએ પેલા મિસ્ત્રીને વોર્નિંગ આપી, મેડમ કો બુરી નજર સે મત દેખો. ખબર છે ને તમને, સ્વામીના પ્રસાદીના શબ્દો એટલે બોલાય. તોય આ પોતાની જાતને કંટ્રોલ ન કરી શક્યો, પોતાના મનને, બોલો, વ્યવહારમાંથી પાછો વાળી ન શક્યો, પોતાના મનને વ્યવહારમાંથી નોખું ન કરી શક્યો. પરિણામ શું આવ્યું? ફિરંગી ખીજાયો અને સળગતા 2 સળિયા પેલાની આંખમાં નાખી દીધા. આ ગુણાત્યાનંદ સ્વામીએ કરેલી વાત 200 વર્ષ પહેલાંની, અત્યારની વાત તો થઈ ન શકે. સાચું કહું છું, અમે સાંભળીએ છીએ વારંવાર. ભગવાનના ભક્ત આપણે છીએ, સતત અનુસંધાન હોવું જોઈએ. કેટલી અદ્ભુત આ બધી વાતો છે. 3જો મુદ્દો, વ્યવહાર કેવી રીતે કરવો? જવાબ આપો ફટોફટ, થોડું જોરથી. સરસ. વ્યવહાર કેવી રીતે ન કરવો? 3જો મુદ્દો, અને મન માહી ભળવા આવે તો જ્ઞાને કરીને તેનો ત્યાગ કરવો.
કદાચ આપણું મન અંદર ચોટી જાય, આસક્ત બની જાય, લોલુપ થઈ જાય, તો જ્ઞાન એટલે સમજણે કરીને, કઈ સમજણ? આ સંતોની કથા વાર્તા સાંભળી છે એ સમજણ વચ્ચે લાવીને પણ આપણે પાછા વળી જવું. જો આટલું કરતાં જેને આવડી જાય તો સમજો કે એને જીવન જીવતા આવડી જાય. વ્યવહાર કેવો છે? તો પાણી અને હોડીનો સંબંધ કેવો છે? બોલો, હોડીને પાણી વગર ચાલે? હા કે ના? તો કયો? હોડીને પાણી વગર ન ચાલી શકે. હોડી પાણી માટે જ જન્મી છે. એમ જીવ પ્રાણી માત્રને વ્યવહાર વગર ચાલે? ન ચાલે. દેહના નિર્વાહ માટે તમારે કે અમારે બધાએ કંઈક કરવું જ પડશે. પણ ધ્યાન ક્યાં રાખવાનું છે? હોડી પાણીમાં રહે, ધેર વિલ બી નો પ્રોબ્લેમ. પણ ધારો કે પાણી ધીરે ધીરે હોડીમાં આવવા મળે તો? બોલો, થોડું જોરથી બોલો, પ્રોબ્લેમ. આપણે ગમે એટલો વ્યવહાર કરીએ, સંસારમાં સરસો રહે, મન રહે મુજ પાસ, સંસારમાં લોપાય નહીં તે જાણો મુજ દાસ. કમળ કીચડમાં ખીલે છે, કીચડની દુર્ગંધને અડી નથી શકતી. કમળ પાણીમાં રહે છે, પાણી એને સ્પર્શ નથી કરી શકતું. કમળના પાનને તમે લેજો, એકદમ કોરું નીકળશે, જોયું ને તમે? બસ એવી રીતે સંસારમાં રહેતા જેને આવડી જાય ને, એવી રીતે વ્યવહાર કરતા જેને આવડી જાય ને, પૂજ્યપાદ ગુરુજીની સાથે અમે રહીએ છીએ. એક સત્ય ઘટના, વડતાલમાં કેટલી મોટી પ્રવૃત્તિ ચાલે, કેટલો મોટો વ્યવહાર ચાલે, કોર્ટ કચેરીના કેટલા મોટા મોટા કેસ ચાલે. ગુરુજી સાથે મેં હતા, એક બહુ મોટી પારાયણ હતી. પારાયણમાં ગુરુજી કથા કરતા હતા, વક્તા તરીકે હતા. એક કેસ ચાલતો હતો બહુ મોટો, તમે બધા જાણતા હશો કદાચ, અનુમાન આવી જશે. એની વાત ચાલે, ટાઈમ થઈ ગયેલો, ગાડી ઊભી રાખી છે દરવાજે, સભા મંડપના દરવાજે, અને ગુરુજીને 15-20-25 મિનિટ સુધી ફોનમાં રહેવું પડ્યું. એટલી બધી સુપ્રીમ કોર્ટ સુધીની બધી વાતો થતી હતી અને અમે બધા સંતો સાંભળતા હતા. ઉતરીને સીધા દોડીને વ્યાસપીઠ પર બેસી ગયા અને ગુરુજીએ મંગલાચરણ કર્યું. આપણને રીતસરનું દેખાઈ શકે, આપણે માથામાંથી પાગ ઉતારી નીચે મૂકીએને, એમ મોટા પુરુષો એક સેકન્ડમાં બધી પ્રવૃત્તિ નીચે મૂકી શકે છે, આપણે નથી મૂકી શકતા, આટલો તફાવત છે. વિચાર તો કરો, એક સેકન્ડમાં, કથામાં તમને ચહેરાની રેખામાંય ખબર ન પડે, બાકી ગાડીમાં તમે દ્રશ્ય જોયું ને, તમને એમ થાય કે ગુરુજીને આજે આપણે કહી દઈએ, ગુરુજી આજે રહેવા દો કથા, આજે બીજા કોઈ સ્વામીને બેસાડી દઈએ, આ ટેન્શનમાં ક્યાં હે? સમજો છો ને તમે? એ દેહ કરીને વ્યવહાર કરે છે, મનથી મૂર્તિમાં રહે છે. એટલે ગમે એટલો વ્યવહાર કરે એનો થાક નથી લાગતો, એનું ટેન્શન નથી આવતું, જોયું તમે? અને મૂર્તિમાં મન હોય એટલે મન અખંડ પ્રફુલ્લિત રહે છે. આપણે તદ્દન ઉલટું કરીએ છીએ. પહેલી મિસ્ટેક, વ્યવહાર કેમ કરો આપણને ખબર નથી, બીજી મિસ્ટેક, બરાબર? અને કદાચ વ્યવહારમાં મન જતું રહે તો કેમ પાછું વાળવું? થોડું જોરથી બોલો, કેવી જોરદાર વાત! પ્રકરણ નંબર 1, વાત નંબર, થોડું જોરથી, વાત નંબર 234. ફરીવાર વાંચું છું, વ્યવહાર છે તે દેહે કરીને કરવો અને મને કરીને જુદા પડવું, અને મન માહી ભળવા આવે તો જ્ઞાને કરીને તેનો ત્યાગ કરવો. મનને પાછું વાળી લેવું, સમજાવીને પાછું વાળી લેવું. ગુણાત્યાનંદ સ્વામી કહે, કોઈ આત્મહત્યા કરવા જતો હોય, 200 બખતરિયા વચ્ચે પડે તો એને કરવા દે? એમ સ્વામી કહે, વિષયનો યોગ થાય, એમાં લલચાઈ જાય, એમાં લેવાઈ જતો હોય, લપસવાની તૈયારીમાં હોય, પણ આવી કથા રોજ સાંભળી હોય ને, આ શબ્દો રોજ યાદ કર્યા હશે ને, તો પાછો વળી જશે. એક સત્ય ઘટના, ગુરુકુલનો એક વિદ્યાર્થી, ખૂબ સારો સેવાભાવી, સુરતનો રહેનારો છોકરો, 10મા સુધી ગુરુકુલમાં ભણ્યો, 11માંથી સુરતમાં ભણવા ગયો. સ્કૂલો કોલેજોમાં તો ગમે તેવા માણસનો યોગ થાય, જીવનનો જબરજસ્ત ડાયવર્ઝન છે. આ દીકરાએ એક મુસ્લિમ સ્ત્રી સાથે પ્રેમ થયો, કોલ આપી દીધો, પ્રોમિસ કરી દીધું, દુનિયાની જે થયું થાય આપણે બે લગ્ન કરવાના. અતિ સેવાભાવી, સંતોના કોન્ટેક્ટવાળા એ દીકરાએ સંતોનો સંપર્ક હાવ છોડી દીધો, આવું થાય એટલે કરી જ ન શકે. વિવેક સ્વામી કરે, કોન્ટેક્ટ ન થાય. ગુરુજી એક બે વાર પૂછ્યું, ગુરુજીએ ટ્રાય કરી, કોન્ટેક્ટમાં છોકરો ન આવ્યો. એમાં ગુરુજીને ત્યાં સુરતમાં જવાનું થયું, એના માતા પિતા દ્વારા એનો કોન્ટેક્ટ કરાવ્યો, એને કીધું એકવાર તો મળવા આવો, છોકરો મળવા આવ્યો. કારણ કે ભૂતકાળમાં ભાવ પડેલો, મળવા આવ્યો. ગુરુજીએ કહ્યું, બેટા તું હાવ સંતોને કોન્ટેક્ટ ફોનથી મળતો નથી, આવતો નથી, આવું ચાલે? દીકરો રડી પડ્યો. એણે કીધું, ગુરુજી હવે મારે તમને મોઢું બતાવવા જેવું રહ્યું નથી. ગુરુજી કે, પણ કારણ શું છે? એકાંતમાં બેઠા 2-3-4 કલાક સુધી.
ગુરુજી એને એટલી સરસ વાતની સમજણ પાડી, એટલી સરસ વાતની સમજણ પાડી. છોકરાને કીધું તારે જે ડિસિઝન લેવું લેજે, વિચારીને લેજે. તને ખબર હોવી જોઈએ કે હું કેટલા ઊંડા ખાડામાં પડું છું. ગુરુજી ના ન પાડી, જો મેં જુઓ આ મોટા પુરુષની એક ટેકનિક, તને ખબર હોવી જોઈએ. અને બીજું, તું અમને સંતોને છોડીને સુખી થઈશ? તું ગમે ત્યાં જા પણ સંતોને છોડતો નહીં. ગુરુજીને ફોનથી કોન્ટેક્ટમાં કરવા એણે ચાલુ કર્યો. ગુરુજી વારંવાર ધીરે ધીરે ટકોર કરતા ગયા, તમે નહીં માનો, એના માતા પિતાને છોડવા તૈયાર, પરિવારને છોડવા તૈયાર, બધાને છોડવા તૈયાર, પણ એક સંતના શબ્દનો યોગ થયો. ભૂતકાળમાં પણ યોગ હતો, એને વિચાર તો થયો. અને બે કે ત્રણ મહિના પછી દીકરાએ સામેથી ગુરુજીને ફોન કરીને કીધું, મેં એને ના પાડી દીધી છે સખત શબ્દોમાં, એના ફોન પણ હું લેતો નથી, એની સાથે કોઈ પણ પ્રકારનો કોન્ટેક્ટ છોડી દીધો છે, અને નક્કી કર્યું છે હવે એની સાથે તો લગ્ન નહીં જ કરું. આ સાધુના શબ્દની તાકાત વિચારો. જ્ઞાને કરીને મનને નોખું કરી નાખ્યું, આસક્તિને દૂર કરી દીધી. જોયું તમે સમજાણી વાત? માટે વાલા ભક્તો, યુવાન અવસ્થામાં પ્રવૃત્તિના જીવનમાં ખૂબ કામ લાગે એવી વાત છે. આપણે વારંવાર રૂડું સ્વામિનારાયણ નામ નિત્ય સંભારીએ રે, વળી કરતા ઘરનું કામ ઘડી ન વિસારીએ રે. આ બધું કહેવાય જ માગે છે ને. તો અંતમાં આ પંક્તિ એકવાર આપણે ગાઈ લઈએ અને સભાને પૂરી કરીએ. એ રૂડું સ્વામિનારાયણ નામ નિત્ય સંભારીએ રે, રૂડું એ વળી કરતા ઘરનું કામ ઘડી ન વિસારીએ રે, વળી માટે વાલા ભક્તો, વ્યવહાર ઇલેક્ટ્રિકના હાઈટેન્શનના લાઈવ વાયર હોય ને એના જેટલો ખતરનાક છે. ગુણાત્યાનંદ સ્વામી કહે, એ સુધર્યો તોય શું, બોલો થોડો, બગડ્યો તોય શું, ડોલરનો વ્યવહાર હોય તોય શું, રૂપિયાનો હોય તોય શું. અરે ગુણાત્યાનંદ સ્વામી બોલ્યા, સંસારનો વ્યવહાર હોય તોય શું, અને સત્સંગનો વ્યવહાર હોય જો કરતા ન આવડે ને તો મરી જાય. ઘણા બધા સાધુઓ આ વ્યવહાર કરવાની યુક્તિ ન આવડવાને કારણે કોઈ સત્તા મળે, અધિકાર મળે, પદ મળે, પ્રતિષ્ઠા મળે, વક્તા થાય, સારા વિદ્વાન થાય, સારા કોઠારી થાય, સારા ભંડારી થાય, કલ્યાણ બગડી ગયા છે. કોઠારી ભંડારીને પૂજારી શું લખાણું બોલો, યાદ છે ને તમને બધાને? બહુ કથાઓ છે. અને તમારા જેવા કેટલા સારા સારા મુમુક્ષુ જીવો ખરેખર મુમુક્ષુ હોય, પણ આ વ્યવહારની રીત ન ખબર હોય ને, એમાં સાવધાની ખબર ન હોય ને, ગ્રીન સિગ્નલની ખબર હોય, રેડ સિગ્નલની ખબર ન હોય ને, કેટલાના અકસ્માત થઈ જાય છે. માટે વ્યવહાર દેહે કરીને કરવો, પણ મનથી નોખા પડવું, મને કરીને ન કરવો. ત્રણ, કદાચ મન ભળવા આવે તો શાસ્ત્રોના સંત સમાગમના શબ્દોને વિચારીને, જ્ઞાને કરીને, સમજણે કરીને મનને નોખું કરી નાખવું. આટલું આવડી જાય ને તે માણસ ગમે એટલી પ્રવૃત્તિ કરે, પ્રવૃત્તિ કરે તો પણ એનું કલ્યાણ ક્યારેય બગડતું નથી. બોલો હરે કૃષ્ણ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ પમહરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.